जूनागढ़ शहर में कोरोना बेकाबू बनी गयो छे ने लोको हजी पण बेदरकार छे, जेनी वच्चे मेडिकल वेस्ट जाहेर में फेंकवानी बेदरकारी सामे आवी छे। जूनागढ़ महानगरपालिका ने अने आरोग्य तंत्र ने जाने के मेडिकल वेस्ट नो कचरो खुलेआम रोड पर फेंकी लाल बहादुर शास्त्री सोसायटी ना रहीसो माटे जानु जोखम उभू करती घटना सामे आवी छे। जूनागढ़ महानगरपालिका अने आरोग्य तंत्र आवा इसमो पर शुं पगला भरशे, लोकोमां प्रश्न उभो थयो छे। રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। કોરોનાગ્રસ્ત દર્દીનો સંપર્ક તેમજ દર્દી માટે વાપરવામાં આવેલી તમામ ચીજવસ્તુઓ કોરોના સંક્રમણ વધારનારી બની રહી છે। જૂનાગઢ લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લેઆમ ફેંકી દેતા ગંભીર બેદરકારી સામે આવી છે। સામાન્ય રીતે કોરોના સંક્રમણ ફેલાવવા માટે કોરોનાગ્રસ્ત દર્દીનો સંપર્ક તેમજ દર્દી માટે વાપરવામાં આવેલી તમામ ચીજવસ્તુઓ કોરોના સંક્રમણ વધારનારી બની રહી છે। આ સોસાયટીમાં 20થી વધુ હોસ્પિટલ અને લેબોરેટરી આવેલી છે, કારણ કે એક દિવસ પહેલા જ આ સોસાયટીમાં વેસ્ટ કચરો નાખવામાં આવ્યો હતો। લોહીથી ભરેલો વિડીયો, ખાલી બોટલો, ઇન્જેક્શનો, આ તમામ મેડિકલ વેસ્ટ એક તરફ સ્થાનિક લોકોની જિંદગી સાથે ખિલવાડ થઈ રહ્યો છે તો હજુ મામલો શાંત નથી પડ્યો કે નથી કોઈ તપાસ થઈ, અને બીજા દિવસે બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવ્યું। માત્ર ડીડીટીનો છંટકાવ કરી સંતોષ આપતા મનપા કેમ સીસીટીવી ફૂટેજ ચેક નથી કરતું, કેમ કોઈ પગલાં નથી ભરતું? શું મનપા અધિકારીના સગા વાલા થાય છે કે પછી પોતાની ફરજ નિભાવવા કોઈની પરમિશન લેવી પડશે? ઘણી ધોરી વિનાની મનપાના પદાધિકારી મૌન સેવી લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે। મનપા આરોગ્ય અધિકારીને કોલ કરતા પોતે ગેંગે ફેફે થઈ જવાબ આપે છે અને જોડાવી લવનું રટણ કરે છે। આરોગ્ય અધિકારી સેનિટાઈઝ શાખાને ખો આપી છે, જાણે કે પોતાની કોઈ ફરજ ના હોય અને સ્થાનિક લોકો રોજબરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો આવનાર દિવસોમાં સોસાયટીના લોકો કોઈ બીમારીમાં ધકેલાશે તો જવાબદાર કોણ રહેશે? હાલમાં જે પરિસ્થિતિમાં અત્યારે કોરોનાને અત્યારે કહર હમણાં જે ચાલુ છે આપણા જૂનાગઢમાં અને આખા દેશમાં, એના અનુસંધાને મારે કંઈક બોલવાનું છે। મારી સોસાયટીમાં લગભગ 25-30 હોસ્પિટલ્સ આવેલી છે, એમાંથી ઘણી બધી કોવિડની હોસ્પિટલો છે અને અહીં સખત વાયરલનો ભય રહેતો હોય છે। એ દરમિયાન મારી સોસાયટીમાં ગઈકાલે સવારના ડૉક્ટર આયા સાહેબના ઘર નિવાસસ્થાનની પાસે કોઈ વેસ્ટ મેડિકલના સેમ્પલ ફેંકી દીધું। મોટા જથ્થામાં લોહીવાળા ઇન્જેક્શન અને પોઝિટિવ માણસોને લાગેલા ઇન્જેક્શનો એ બધાય અને એની મીડિયા પણ ન્યૂઝમાં પણ આવી ગયું છે, ઘણા ન્યૂઝમાં, અને એ બધું થતાં આજ સવારના પણ આ રીતે કોઈએ ત્યાં પાછું વેસ્ટ બાયોલોજીને આ નાખ્યું છે તેથી એને થોડીક દૂરની જગ્યાએ, અને આપણે શું ગણીએ અને આપણા ષડયંત્ર કહેવાય શું કહેવાય, આપણે આટલું બધું સીધા પછી પોલીસ ગઈકાલે આવી હતી, પોલીસ અમુક હોસ્પિટલમાં થોડુંક વોર્નિંગ આપી ગઈ, કોર્પોરેશનમાં આવીને સેનિટાઈઝ કરી ગયા હતા, સાફ કરી ગયા હતા, છતાંય બીજા દિવસે પણ આ બધું થયું છે અને આ અમારા મોત સાથે અમારા જીવન સાથે ચેડા થાય છે। સોસાયટીમાં 35 ઘર બીજા રહેણાંકના છે, બાજુમાં દુધેશ્વર સોસાયટી આવેલી છે એમાં પણ 40 ઘર રહેણાંકના છે, અને જો આ બધા વેસ્ટ બાયોલોજીના સેલ વાયરલ થશે અને વાતાવરણમાં આવશે તો કેટલી જિંદગી આમાં તબાહ થવાની શક્યતા છે। વનરાજ ચૌહાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।